Hi students, welcome to RS online class. Myself Rekha Patel. Today we will discuss about past tense of to be, was and were. Was and were. And proper pronunciation thai che were. Barabar? Where e nathi thatu were thai che. Barabar? And ane shu kevay to apani to be na form che. પણ આપણે આગળ જે જોયા હતા એ ઇઝ એ માંડના ટુ બીના ફોર્મ છે. અહીંયા જે જોઈએ છે એ પણ ટુ બીના જ ફોર્મ છે, પણ પાસ્ટ ટેન્સ ભૂતકાળના છે. કે ઇઝ અને એમનું વોઝ થાય છે ભૂતકાળ અને આરનું વેર થાય છે. એટલે આગળ તમે જોયું હશે ને તો તમને ખ્યાલ આવી જ જશે કે જ્યાં જ્યાં આપણે ઇઝ એ માંડનો ઉપયોગ કરે ને ત્યાં ત્યાં આપણે વોઝ વેરનો ઉપયોગ કરવાનો છે. ત્યાં આપણી પાસે ત્રણ ઓપ્શન હતા, અહીંયા આપણી પાસે બે ઓપ્શન છે. બરાબર? એમાં પણ આપણે આઈ સાથે વોઝ, હી શી ઇટ સાથે વોઝ, આ ચાર સાથે વોઝ છે. અને અહીંયા પણ ચાર જ આવે, યુ, વી, યુ અને ધે. બીજો યુ એટલે બહુવચનનો યુ. બરાબર? તો આ ચારની સાથે વેર આવશે. બરાબર? તો અહીંયા વોઝ, અહીંયા વર. બરાબર? હવે વાક્યમાં કેવી રીતે આવે છે એ આપણે એક્ઝેક્ટલી જોઈએ. કે સિયા વોઝ ઇનોસન્ટ ગર્લ, કે સાદા વાક્યમાં હતું એવું દર્શાવવા માટે, જેમ આપણે પહેલાંમાં છે દર્શાવવા માટે વોઝનો ઉપયોગ કરતા હતા, એવી રીતે અહીંયા કે સિયા જે છે ઇનોસન્ટ એટલે કે નિર્દોષ છોકરી હતી. વી વર હાર્ડવર્કિંગ ચિલ્ડ્રન, અમે મહેનતુ બાળકો હતા. મિસ્ટર ખાન વોઝ રીડિંગ અ બુક, મિસ્ટર ખાન એ બુક વાંચી રહ્યા હતા. અહીંયા આપણે વર્બ લીધું છે જોડે. જુઓ, પહેલાંમાં વધારે ઉદાહરણ જોયા હતા, અહીંયા આપણે ભેગા ઉદાહરણ જોયા છે. કે અહીંયા વોઝ સાથે ક્રિયાપદ આવી શકે, પણ વિથ આઈએનજી, આઈએનજી સાથે આવી શકે છે. યુ વર ટેલિંગ અ સ્ટોરી ઇન યોર ચાઇલ્ડહુડ, તમે તમારા બાળપણમાં વાર્તા કહી રહ્યા હતા. તો અહીંયા પણ ટેલ સાથે આઈએનજી લાગ્યું છે. ધેર વોઝ અ કિંગ, તે વખતે એક રાજા હતો. ધોઝ વર મેમોરેબલ ડેઝ, કે તે દિવસો યાદગાર દિવસો હતા. બરાબર? આઈ વોઝ નોટ અ ફ્રોડ, કે હું ફ્રોડ નહોતી. બરાબર? તો આવી રીતે આપણે પેસિવ વોઇસમાં જોઈએ તો પેસિવ વોઇસમાં પણ એ જ શરત કે વોઝ અને વર સાથે ક્રિયાપદનું રૂપ આવે, પણ કયું રૂપ આવે? તો પાસ્ટ પાર્ટિસિપલ, જેમ ઇઝેમાર સાથે આવતું હતું ને એવી રીતે. જુઓ, પાહી સેંગ અ સોંગ યસ્ટરડે, તો અ સોંગ, પછી અહીંયા સેંગ ભૂતકાળ છે ખબર પડી એટલે વોઝ લખ્યું. અહીંયા સિંગ કે સિંગ્સ હોત તો એ જ લખત, અહીંયા સેંગ ભૂતકાળ છે એટલે વોઝ લખ્યું, અને સેંગનું ભૂતકૃદન થાય સંગ. બરાબર? અ સોંગ વોઝ સંગ બાય પાહી યસ્ટરડે. ચિલ્ડ્રન બ્લુ બલૂન્સ લાસ્ટ વીક, અહીંયા બ્લુથી આપણને ખબર પડી કે આ ભૂતકાળ છે એટલે બલૂન્સ સાથે વર. અહીંયા સોંગ એકવચન છે એટલે વોઝ લખ્યું, બલૂન્સ બહુવચન છે એટલે વર લખ્યું. વર બ્લોન બાય ચિલ્ડ્રન લાસ્ટ વીક, બ્લો બ્લુ બ્લોન. રાખી ડીડ નોટ અટેન્ડ સેમિનાર, તો અહીંયા જેમ પહેલાંમાં ડૂ ડઝ હોય ત્યાં ઇઝેમાનનો ઉપયોગ કરતા હતા પેસિવમાં, એમ અહીંયા જ્યાં જ્યાં ડીડ જોવા મળશે ત્યાં આપણે વોઝ અથવા વરનો ઉપયોગ કરવાનો છે. ત્યાં આપણી સામે બે ઓપ્શન હતા, ડૂ અને ડઝ. અહીંયા આપણી પાસે એક જ છે, કોઈ ઓપ્શન છે જ નહીં. બરાબર? એટલે રાખી ડીડ નોટ અટેન્ડ સેમિનાર, તો સેમિનારને આગળ લાયા, ડીડ નોટની જગ્યાએ વોઝ નોટ કર્યું, અટેન્ડનું પાસ્ટ પાર્ટિસિપલ અટેન્ડેડ બાય રાખી. બરાબર? પછી છે ડીડ યુ ટેસ્ટ પિઝા લાસ્ટ સન્ડે, અહીંયા વાક્ય પ્રશ્નાર્થ છે એટલે ડીડ આગળ આવ્યું. તો આપણે શું લખીશું? વોઝ અથવા વર. પણ અહીંયા પિઝા એક વચન છે એટલે આપણે શું લખ્યું? વોઝ. વોઝ પિઝા ટેસ્ટેડ બાય યુ લાસ્ટ સન્ડે. નેક્સ્ટ છે વોટ ડીડ નેહા મેક ફોર ગેસ્ટ, તો અહીંયા વોટ પછી વોઝ. હવે વોઝ લખવું કે વર, અહીંયા વોટમાં પછી ઓબ્જેક્ટ આપ્યું નથી એટલે આપણે એક વચન છે એવું સમજીને જ લખવાનું છે. વોટ વોઝ મેડ બાય નેહા ફોર ગેસ્ટ. બરાબર? કે આવી રીતે અહીંયા વોટવાળા વાક્યમાં આપણને કર્મ આપ્યું નહીં હોય એટલે એક વચન છે કે બહુવચન છે એ વિચાર્યા વગર જ આપણે વોઝ અથવા વર્તમાન કાળ હોય તો એ જ લખવાનું રહે છે. બરાબર? હાઉ મેની બુક્સ ડીડ કિયા બ્રિંગ ફોર યુ, તો અહીંયા કહ્યું હાઉ મેની બુક્સ, બહુવચન છે એટલે વર, બ્રોટ, બ્રિંગનું બ્રોટ કર્યું, બાય કિયા ફોર યુ. બરાબર? અહીંયા બ્લુ બહુવચન છે એટલે બ્લોન કર્યું. અહીંયા જ્યાં જ્યાં ડીડ હશે ત્યાં તો ટેસ્ટ, અટેન્ડ, મેક,
બ્રેઇન મૂળ વચન જ હશે, ક્રિયાપદનું મૂળ રૂપ જ હશે, પણ આપણે એને વોઝ કે વર વાપરીશું એટલે એનું પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ મૂકીશું. ઓકે, હવે ક્લિયર થયું ને કે ક્યાં ક્યાં આપણે ઇઝેમાના રૂપો અને વોઝવેરના ટુબીના રૂપો વાપરી શકીએ છીએ, કેવા સંજોગોમાં વાક્ય કેવી રીતે બનાવવું હોય તો શેનો શેનો ઉપયોગ કરી શકાય, ક્યાં એકલું ટુબીનું રૂપ આવે, ક્યાં ટુબીના રૂપ સાથે ક્રિયાપદને આઈએનજી લાગે, અને ક્યાં ક્રિયા ટુબીના રૂપ સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે ભૂતકૃદંતનો ઉપયોગ કરી શકાય છે. આવી રીતે જ વિડીયો જોતા રહેજો અને સાથે સાથે લાઇક, શેર અને વ્યૂ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, બાય, ટેક કેર, થેન્ક યુ.